नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम गोयल काकड़े छे। पतंजलि विद्यालय तरफथी कोरोना नी रसी महामारीने कारणे धोरण सात ना समाजमां आपणे भक्ति विषे चर्चा करता आवे छे। घणा ने पछी आपणे मळ्या छे, छेले आपणे चर्चा करी हती कबीरनी, जेमां आपणे कबीर द्वारा कहेवामां आवेली चर्चा आपणे करी चुका हता। केम के कबीर द्वारा जे एमनो ग्रंथ छे, बोलो ग्रंथ साहिबा, एनी विषय ने पण आपणे चर्चा करी हती, अने कबीर द्वारा जे अमुक दोहा बनावेला हता ए दोहानी पण आपणे चर्चा करी हती। ए दोहा अंतर्गत आपणे एक दोहो पण शरूआतमां लईए, पछी आपणी माइंडने पूरो करीने आगळ वधवानुं रहेशे। तो एक दोहो हतो के गुरु गोविंदनो पड़े काको लागो पार, बलिहरि गुरु आपनी गुरु दियो बताय। आ दोहानी चर्चा आपणे छेल्ला भागमां करी चुका हता। हवे आपणे आगळ चर्चा करवानी छे કે ભક્તિ યુગ છે, એ ભક્તિ યુગમાં કબીર સિવાય એવા ઘણા બધા સંતો થઈ જાય જેમણે ભારતીય સંસ્કૃતિમાં પોતાનું નામ રોશન કરીને ભારતીય સંસ્કૃતિની જે મહત્વની બાબત હતી એને જાળવી રાખવાના એમને પ્રયાસ કરેલો। તો એવા કયા કયા સંતો છે જેમણે પોતાની ભૂમિકા ભજવી હતી? એમાં હવે આવે છે ગુરુ નાનક। કે ગુરુ નાનકજી હતા, એ ગુરુ નાનક કોણ હતા? તો ગુરુ નાનક હતા એ શીખ ધર્મના વડા તરીકે એ ગુરુ નાનકને ઓળખવામાં આવે છે। અને આ જે શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક, એ નિર્ગુણ શાખાના સંત હતા। કેવા હતા? નિર્ગુણ શાખાના સંત। અને તેમણે પણ સમાજમાં પોતાનું અપ્રતિમ ફાળો આપેલો છે। તેમણે ગુરુ ગ્રંથ સાહિબમાં તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે, એ સિવાય ઉત્તર ભારતમાં અને રાજસ્થાનમાં થઈને, ઉત્તર ભારત અને રાજસ્થાન, તો ઉત્તર ભારતમાં કોણ આવશે? તો કે તુલસીદાસ અને સુદાસ, અને મીરાબાઈ છે એ વૈષ્ણવ ભક્તિ આંદોલન હતા એના મુખ્ય સંત તરીકે એમને ઓળખવામાં આવે છે। આટલી ચર્ચા કરી પછી અહીંયા આપણે વાત કરવાની છે કે નરસિંહ મહેતા એટલે કે ઉત્તર ભારતના જે સંતો હતા એ ઉત્તર ભારતના સંતમાં એક આવશે તુલસીદાસ, પછી આવશે સુદાસ, અને રાજસ્થાનમાંથી આવશે મીરાબાઈ। આ ત્રણેય લોકો એવા હતા કે જેમણે ભક્તિ આંદોલનમાં પોતાનું આહુતિ આપીને ભારતને ભક્તિને માર્ગે વળવાનો પ્રયાસ કર્યો। તમે ત્રણેય વિશે શીખ્યા હશો, તમને બધાને ખબર છે કે મીરાબાઈ પોતાની કૃષ્ણ ભક્તિમાં કેટલા બધા લીન હતા। સુદાસ અને તુલસીદાસ રામાયણની રચના કરી અને સમાજને શીખડાવી કે ખરેખર રામજીનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, રામ પોતાના જીવન કાળ દરમિયાન પિતાની આજ્ઞા માતાની આજ્ઞાને કેવી રીતે શિરોમાન્ય કરી, અને એક ભાઈ તરીકે, એક પુત્ર તરીકે, એક પિતા તરીકે, એક રાજા તરીકે અને એક પતિ તરીકે કેવી રીતે જીવન જીવવું જોઈએ એની ચર્ચા પણ તુલસીદાસે રામાયણમાં કરી ચૂક્યા છે। મીરાબાઈ પણ એવું શીખડાવે કે જીવન કેવું જીવવું જોઈએ, મોહ માયા છોડી દેવી જોઈએ અને માત્ર કૃષ્ણ ભક્તિમાં જ લીન રહેવું જોઈએ। આપણને બધાને ખબર છે કે મીરાબાઈને એ સમયે જે મેવાડના રાજા હતા, એ મેવાડના રાજાઓ તરફથી કેટલો બધી એમને ભેટ તકલીફો પડી હતી, છતાં પણ એમને એ તકલીફનો સામનો કરીને કૃષ્ણ ભક્તિમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું। મીરાબાઈ વિશેની પાછળ ઘણી બધી ચર્ચા છે, એ ચર્ચા આપણે પછી કરશું, પણ અત્યારે ઉત્તર ભારતના અને રાજસ્થાનના જે સંતો હતા એની ચર્ચા કરી હતી। પછી વાત કરવાની હતી કે તુલસીદાસનો જે ગ્રંથ હતો રામચરિતમાનસ, આજે એટલો પણ લોકપ્રિય છે। એ સિવાય ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવા 15મી સદીમાં એક સંત થઈ ગયા। શું કે એટલા તો સંતો હતા, પણ એ સિવાય 15મી સદીના સંત એટલે કે નરસિંહ મહેતા। આ નરસિંહ મહેતા વિશેની આપણે ચર્ચા થોડી ઘણી કરવાની છે કે એમને રચેલા પદ પ્રભાગ્યા આજે સમગ્ર જીવનમાં કેવી રીતે આપણે લાભદાયક છે તે, એટલે કે આ બધા જે સંતો હતા એ સિવાય વધારે લોકો ભક્તિથી તરબોળ થાય એટલા માટે 15મી સદીમાં નરસિંહ મહેતા દ્વારા અમુક પદ અને પ્રભાગ્યની રચના કરવામાં આવી હતી। એમને કઈ કયું કામ કર્યું છે? તો શરૂઆત એમના જન્મથી રહે છે, તો કે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન
क्यारे से जन्म ईस्वी सन 1412 अने मृत्यु की तारीख आई है नरसिंह मेहता नो जो मृत्यु दे एनी तारीख है 1480 ईस्वी सन 1480 में नरसिंह मेहता नो देहांत थई गयो गुजराती भाषा में एक आदि कवि बिरुद प्राप्त थे शू कहवा आदि कवि कहवा पी बता क्या मूल तराजा तो क्या तराजा अटे के भावनगर पी क्या जूनागढ़ क्या आया Yeah.
બધાને એક સરખા માનતા હતા એટલે બધાના ઘરે ભજન કરવા માટે જતા. આ એવું જે લખું છું એમની વિશેષતા લખું છું કે નરસિંહ મહેતાને એ સમયે કેટલી તકલીફો પડી અને એ તકલીફોથી આજે દૂર થઈ એમણે એમના જીવન અંતર્ગત કેટલી બાબતોની રચના અને કેવું કેવું તકલીફો વેઠીને પણ આજે એમને આ અધ્યયનમાં પોતાનું યોગદાન આપેલું. એ પછી હરિનું ભજન કરવામાં કરનારે તેમને મને હરિનો જન કહેવાય. જો મારે લખું છું કે જે હરિનું ભજન કરતો એને છે એ નરસિંહ મહેતા હરિનો માણસ કહે. કે હરિનો માણસ કેવો કોને તું કે હરિનો જન તે કે જે હરિનું નામ તે હરિનો જન એટલે કે હરિનો માણસ કોને કહેવો કહે છે કે આ કિલ્લા બીજું કઈ ન હોય મારો કૃષ્ણ ગણાય એટલે આ જે વસ્તુ છે એમ આપણે
देखिए कि कृष्ण जी और मित्र का भगवान हुआ तो गम्मे थी उसके लिए वही अपनी बात आ सके, परंतु हमेशा कोई मानस में अपने खोटू भरव जो नहीं जीवन अंतर्गत चर्चा करने आप आपने महत्व की बाबत खुशी
કરી લઈએ અને આગળ જતા એટલે ભવિષ્યમાં અમલ કરવાનો રહેશે. તમે આગળ જેમ ભણતા જશો એમ નરસિંહ મહેતાની મીરાબાઈ છે એમના વિશે શીખવાનું આવશે. ત્યારે આપણે એમના વિશે ડિટેલમાં શીખીશું. પરંતુ અત્યારે એટલું યાદ રાખવાનું કે આપણે હંમેશા બીજા માણસની સેવા કરવી જોઈએ. જેટલી આપણે થાય છે એટલી તો કરવી જોઈએ. તો આટલી ચર્ચા છે આજે આપણા લેક્ચરમાં રાખીશું. હવે પછીનો જે પછીનો લેક્ચર છે એમાં આપણે મેવાડના મીરાબાઈ વિશે શીખવાનું રહેશે કે મીરાબાઈએ પોતાના જીવનકાળ દરમિયાન શ્રી કૃષ્ણની ભક્તિ કેવી રીતે કરી હતી અને તેમને કેટલી કેટલી મુશ્કેલીનો સામનો થયો એની આપણે ચર્ચા કરીશું. અસ્તુ.